તો હવે આ ફોર્મની અંદર શું ધ્યાનમાં રાખવાનું કયા મુદ્દાઓ જે છે તે આપણા ખાસ રડાર ઉપર રહેવા જોઈએ એની વાત કરીશું અને આ સમગ્ર ચર્ચા કરશે આપણી સાથે કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ મુકેશભાઈ સ્વાગત છે સીએનબીસી બજારમાં સૌપ્રથમ તો મુકેશભાઈ અહીંયા એક મહત્ત્વનો મુદ્દો આ વખતે એ બન્યો છે કે આ વખતના આવકવેરા રિટર્નમાં અગાઉની સરખામણીએ ઘણા બધા ફેરફારો થયા છે જેમાં પહેલો ફેરફાર તો આપણે જો મહત્ત્વનો વાત કરીએ તો આધાર કાર્ડ અહીંયા ફરજિયાત બનાવવામાં આવ્યું છે સાથે જ બીજો અહીંયા ફેરફાર એવી રીતનો પણ કરવામાં આવ્યો છે કે જેમાં આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું ફરજિયાત રહેશે નહીતર અહીંયા એ એકાઉન્ટ છે તેને લોક કરી દેવામાં આવશે ફ્રીઝ કરી દેવામાં આવશે તો આ શું છે એની સમજ આપશો આમાં શું કરતા હોય ધ્યાન રાખવાનું રહેશે વિક્રમ બંને મુદ્દા અલગ છે સૌથી પહેલાં તમારો જે બીજો મુદ્દો લઈએ કારણ કે હજી આ એક દિવસ પહેલાં જ આના અંગેની જાહેરાત થઈ અને ઘણી મૂંઝવણો આના ઉપર હજી પ્રવર્તી રહી છે લોકો એમ સમજ્યા છે કે અમારી પાસે આધાર કાર્ડ ન હોય કદાચ અથવા તો આધાર કાર્ડ હોય અને જો અમે આ ત્રીસમી એપ્રિલ સુધી એને અમારા બેંક એકાઉન્ટ સાથે લિંક ન કરીએ તો અમારું એકાઉન્ટ કમ્પ્લીટલી ફ્રોઝન થઈ જશે તો એ જે વાત છે એમાં કેટલાક રાઈડર્સ છે એને સમજી લેવા જરૂરી છે હવે આ જાહેરાત શા માટે કરવામાં આવી ભારત અને અમેરિકા વચ્ચે આજે જુલાઈ બે હજાર પંદરમાં જેને બ્રીફલી ફટકા કહેવામાં આવે છે એફ એ એટલે કે ફોરિન અકાઉન્ટ્સ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ એ હેઠળ એક સમજૂતી બંને દેશો વચ્ચે સહી કરવામાં આવી અને એકોર્ડિંગ ટુ દેટ આજે વેરાકીય આવી કોઈ પણ ટેક્સ રિલેટેડ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન જે અગાઉ શક્ય નહોતી એ હવે સરળતાપૂર્વક થઈ શક્યા ફટકાના રેગ્યુલેશન હેઠળ એ રીતે એક આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હવે એના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ સીબીડીટી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે ફટકાના કોમ્પ્લાયન્સના પોઈન્ટ ઓફ વ્યુથી આજે તો તમે કોઈ પણ નવું ખાતું ખોલો છો તો તમારે ફટકાનું ડેક્લેરેશન કરવાનું રહે છે પરંતુ આ ફટકાનો અમલ થયા પૂર્વે અને એ પણ એકચ્યુઅલી જુઓ તો જુલાઈ બે હજાર ચૌદ એટલે પહેલી જુલાઈ બે હજાર ચૌદથી શરૂ કરીને એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પંદર આ સમયગાળા દરમિયાન જે બેંક એકાઉન્ટ્સ કે ડીમેટ એકાઉન્ટ્સ ખુલ્યા હોય એ એકાઉન્ટ્સના માટે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે સીબીડીટી દ્વારા એને આવકવેરા રિટર્ન સાથે કોઈ કનેક્શન નથી કે આ કેસોમાં તમે ફટકાનું કોમ્પ્લાયન્સ કરતું તમારે જે ડેક્લેરેશન આપવાનું હોય સેલ્ફ ડેક્લેરેશન એ આપવું જોઈશે અને કેવાયસી એટલે કે નો યોર ક્લાયન્ટ માટેના જે નોર્મ્સ છે એનું પણ તમે કોમ્પ્લાયન્સ કર્યું છે એ કરવું જોઈશે અને આ માટે ત્રીસમી એપ્રિલ બે હજાર સત્તરની તારીખ નિયત કરવામાં આવી છે અને એમ કહેવામાં આવ્યું છે કે જો તમે આ કાર્યવાહી ત્રીસમી એપ્રિલ બે હજાર સત્તર સુધીમાં પૂર્ણ નહીં કરો તો એ એકાઉન્ટને જ્યાં સુધી આ તમે કાર્યવાહી ન કરો ત્યાં સુધી એ સસ્પેન્ડ કરવામાં આવશે તો ઇટ વિલ બી ફ્રોઝન એટલે દર્શક મિત્રો આમાં તમારા તમામ એકાઉન્ટો માટે દોડાદોડ કરવી પડશે એમ માનતા નહીં મેં કહ્યું એ પ્રમાણે એકચ્યુઅલી ઓગસ્ટ બે હજાર પંદર ઓનવર્ડ્સ તો તમારા આ ને ફટકા કોમ્પ્લાયન્સ દરેક કેસમાં ઓલરેડી લેવામાં આવે છે બહુ જ જૂના ખાતા હોય એને માટે અત્યારે કોઈ પ્રશ્ન નથી પરંતુ જુલાઈ બે હજાર ચૌદથી ઓગસ્ટ બે હજાર પંદર દરમિયાન જો તમે એકાઉન્ટ ઓપન કર્યું હોય તો ખાસ ખ્યાલમાં રાખશો કે આ આધાર સાથેની જે નું કમ્પ્લાયન્સ છે તમારે કરવાનું રહેશે વિક્રમ તમારો જે પહેલો પ્રશ્ન છે એના ઉપર આવીએ હવે આ વખતથી આ વખતના આવકવેરા રિટર્નથી સીબીડીટી દ્વારા એવી સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે નવા ઇન્કમટેક્સ રિટર્ન્સ અને એને સંલગ્ન નિયમોમાં કે જો તમે આધાર કાર્ડ નહીં ધરાવતા હો આવકવેરા રિટર્નના હેતુસર તમે નિરાધાર બની જશો એટલે આધાર વગર હવે તમે આવકવેરા રિટર્નનો પાયો નાખી નહીં શકો એ પ્રકારની એક ખૂબ મહત્ત્વની જોગવાઈ જે પહેલી જુલાઈ બે હજારને સત્તરથી અમલમાં આવનાર છે એટલે દર્શક મિત્રો કારણ કે બોર્ડનું અને સરકારનું પણ એવું માનવું હતું કે જે પાન કાર્ડ ઉપર જ માત્ર જે આધાર રખાતો હતો તો પાન કાર્ડની અંદર ડુપ્લિકેશન બીજી મિશ્ચિફ જાત જાતના યુનો પ્રેન્ક્સ પણ એમાં ચાલતા હતા જ્યારે આધારમાં કારણ કે જે રીતના આધારનો આખો બેઝ છે એમાં ધીસ કાઇન્ડ ઓફ ડુપ્લિકેશન્સ ઓર મિશ્ચિફ ઇઝ નોટ પોસિબલ માટે એ લોકો એ કહ્યું છે હવે તો પહેલી જુલાઈ પછીના નવા નિયમો અનુસાર તમારે કાર્ડ પાન કાર્ડ તો જોઈશે જ કારણ કે એ વગર તો તમે ઇન્કમટેક્સ રિટર્ન ન ભરી શકો પરંતુ રિટર્ન ભરવા માટે આધાર પણ જરૂરી રહેશે અને પાનકાર્ડની એપ્લિકેશન કરવાના દ્રષ્ટિકોણથી પણ તમારે આધાર હોય તો જ તમે પાન કાર્ડની અરજી કરી શકો એ પ્રકારનો પણ નિયમ હવે આવનાર છે એટલે આ આધારનું એક ખૂબ મહત્ત્વ હવે તમામ હેતુસર ઇનફેક્ટ સરકારે એની અનેક યોજનાઓ માટે તો આધારને મેન્ડેટરી બનાવી જ દીધું છે અને હવે ધીમે ધીમે આવકવેરા કાર્યવાહીના સંદર્ભમાં પણ બેન્કિંગના અમુક પ્રકારના વ્યવહારોના સંદર્ભમાં પણ આધારનું અત્યંત મહત્વ રહેનાર છે એ સૌએ ખ્યાલ રાખવું રહેશે ઓકે આ સાથે જ અહીંયા કેશ ડિપોઝિટ્સના વ્યવહારો અંગે કેટલાક ડિસ્ક્લોઝર કરવાના રહેશે તો એ શું રહેશે અને એમાં કરદાતા શું ધ્યાન રાખવાનું રહેશે વિક્રમ આ પણ એકચ્યુઅલી એ અપેક્ષિત હતું કે સીબીડીટી દ્વારા ઇનફેક્ટ સીબીડીટીએ એમ કહીએ તો આ વખતે એમણે ખૂબ જ ચપળતા અને કુશળતા દાખવી છે સતત એના તમામ વ્યવહારોમાં અને માટે ઇટ નીડ્સ ટુ બી કોમ્પ્લિમેન્ટેડ કારણ કે ઘણી તો એવું બનતું કે તમારા જે આવકવેરાના નવા રિટર્નના ફોર્મ અને એની જે બધી જોગવાઈઓ છે ને એ આમ તો એપ્રિલથી તમે રિટર્ન ભરવાનો સમય શરૂ થઈ જાય પણ મે જૂન ઇવન એક કેસમાં તો જુલાઈની શરૂઆત સુધી આ બધા ફોર્મ્સ અને અવેલેબલ નહોતા અને એ લોકો એટલા માટે તો એક્સટેન્શન જાહેર કરવું પડ્યું હતું આ વખતે બરાબર ત્રીજી એપ્રિલે જેવું નાણાકીય વર્ષનો પહેલો વર્કિંગ ડે આવ્યો સીબીડીટી કેમઆઉટ વિથ ઇટ્સ ન્યૂ ફોર્મ્સ આઈ થિંક દેટ્સ વેરી પોઝિટિવ મેઝર એમાં એમણે એક મહત્ત્વનું આ વખતે ઇન્કમટેક્સના રિટર્નમાં એક જોગવાઈ દાખલ કરી છે દર્શક મિત્રો એ ખાસ ખ્યાલમાં રાખવાની રહેશે કારણ કે એ જોગવાઈ અન્વયે જે નોટબંધીનો સમય હતો એટલે કે નવમી નવેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર દરમિયાન આ સમયગાળા દરમિયાન તમે તમારા બેંક ખાતા કે ખાતાઓમાં રૂપિયા બે લાખ કે વધુ જો ડિપોઝિટ રકમ રોકડમાં કરી હોય તો તેના સંદર્ભમાં તમારે આવકવેરા રિટર્નમાં એનું ડેક્લેરેશન કરવાનું રહેશે એટલે આ વાત આપે ખાસ ખ્યાલમાં રાખવાની છે કે આ વર્ષના રિટર્નમાં બે લાખ રૂપિયાથી વધારે આ ગાળા દરમિયાન હવે એમાં પણ ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમે જૂની નોટો જમા કરી હોય તો જ લાગુ પડે કે એ સિવાય અમે અમને નવી નોટો જે આવતી હતી કારણ કે પછી નવી નોટો ઇશ્યુ પણ થઈ એ પણ જમા કરી હોય હવે આશ્ચર્યજનક રીતે એના વિશે કોઈ હજી બહુ સ્પષ્ટ ખુલાસો નથી આપણે રાહ જોવી પડશે કારણ કે એ લોકોએ એવું નથી કહ્યું કે આ બે લાખ રૂપિયા એ તમે પેલી પાંચસો કે હજારવાળી નોટો જ ભરી હોય તો તમારે રિપોર્ટ કરવાનું એમ કે છે કે બે લાખ રૂપિયાથી વધારે તમે તમારા બેંક ખાતા કે ખાતાઓમાં જમા કરાવ્યા હોય નોટ ઓનલી દેટ એમણે એમ પણ કયું સ્પષ્ટતા કરી નથી કે ભાઈ સેવિંગ એકાઉન્ટ કે કરંટ એકાઉન્ટ એટલે કરંટ એકાઉન્ટમાં પણ એટલે આ વખતે ખાસું એવું રિપોર્ટિંગની જવાબદારી વધી જશે કારણ કે નાના વેપારીઓ હોય એમણે તો એમના કરંટ એકાઉન્ટમાં એમનો રોજનો વકરો આવતો હોય એ એમણે જમા કર્યો હોય હવે બે લાખ રૂપિયાની રકમ પ્રમાણમાં ઘણી નાની છે એટલે એના અંગેની સંપૂર્ણ માહિતી તમારે બરાબર ચીવટપૂર્વક તમારા રિટર્નની અંદર દર્શાવવાની રહેશે એ ખાસ ખ્યાલમાં રાખવાનું છે એટલે આધાર ઉપરાંત આ વખતનો જે એક બીજો મહત્ત્વનો મુદ્દો જે સ્વાભાવિક રીતે હું માનું છું કે આ વર્ષ પૂરતો જ હશે કારણ કે આ સમયગાળાનો જ છે આ નોટબંધીના સમયગાળા સાથે લોકો એને લિંક કર્યો છે કેટલીક સ્પષ્ટતાઓની આવશ્યકતા છે આપણે આશા કરીએ કે આવશે પણ એ ખાસ ખ્યાલમાં રાખવાની જરૂર છે ઓકે તો ત્યારે જ હવે આ વખતના ફરવાના આવકના રિટર્નની અંદર કેટલી મુક્તિ મર્યાદાઓ છે અને એમાં કેટલાક ફેરફારો થયા છે એ જોગવાઈઓની વાત કરીશું પણ એ પહેલા સમય થયો છે અહીંયા એક બ્રેક માટેનો સ્વાગત છે બ્રેક બાદ આપનું ફરી એક વખત ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં ને હવે અહીંયા મુકેશભાઈ આ વખતના ભરવામાં આવતા જે આવકવેરા રિટર્ન છે એમાં કેટલીક કરમુક્ત આવકો છે એની જોગવાઈમાં પણ કેટલાક ફેરફાર થયા છે તો એ શું રહેશે વિક્રમ આ વખતે એક આ વખતથી રાધર એક ખૂબ મહત્ત્વનો ફેરફાર જે અમલમાં આવે છે અને જેના અંગેની કાનૂની જોગવાઈ એ બે હજાર સોળનો જે નાણાકીય ધારો એટલે કે ફાઇનાન્સ એક્ટ પસાર કરવામાં આવ્યો એમાં જ એ સુધારો કરવામાં આવ્યો હતો અને આ આકારણી વર્ષ બે હજાર સત્તર અઢારનું રિટર્ન એટલે કે નાણાકીય વર્ષ બે હજાર સોળ સત્તરનું જે રિટર્ન છે તમે જે ભરવાના છો એના સંદર્ભમાં એ લાગુ પડશે હવે અત્યાર સુધી સૌના મનનો એ ખ્યાલ હતો કે ભાઈ અમારી જો અઢી લાખ રૂપિયાથી વધારે અમારી કરપાત્ર આવક ન હોય તો અમારે આવકવેરાનું રિટર્ન ભરવાનું રહે જ નહીં ઇનફેક્ટ ઘણા વર્ષો પહેલાં એક સુધારો તો એ લોકો એ લાવ્યા હતા કે આ અઢી લાખની કરપાત્ર આવકના સંદર્ભમાં જે રિટર્ન ભરવાને લગતી જોગવાઈ છે એમાં તમારે જે જેને ચેપ્ટર સિક્સ એ એટલે કે કલમ એંશી હેઠળની જે વિવિધ પેટા કલમો છે એ પેટા કલમો હેઠળ ઉપલબ્ધ કપાતો જે છે એ કપાતોને લક્ષમાં લીધા સિવાય તમારી જો કુલ ગ્રોસ આવક અઢી લાખથી વધતી હોય તો તમારે આવકવેરા રિટર્ન ભરવાનું થાય એટલે ઘણી વાર એવું બને કે તમારે વાસ્તવિક ટેક્સ ભરવાનું થતો હોય નહીં કેમ કારણ કે તમારી કુલ કરપાત્ર આવક ટોટલ ઇન્કમ એ અઢી લાખથી ઓછી છે પણ જો તમારી કુલ ગ્રોસ આવક અઢી લાખથી વધુ હોય અને તમે એમ કહો કે દાખલા તરીકે આપણે એમ સમજીએ કે તમારી કુલ ગ્રોસ આવક પોણા ચાર લાખની છે ત્રણ લાખને પંચોતેર હજાર અને તમે એમ કહો કે ભાઈ એમાંથી મેં એક લાખને દસ હજાર રૂપિયા કલમ એંશી સીનું રોકાણ કર્યું છે પંદર હજાર રૂપિયા મેં આજે કલમ એંશી ડી હેઠળ મેડિક્લેમના સંદર્ભમાં રોકાણ કર્યું છે પ્રીમિયમનું તો મારી આવક અઢી લાખ કરપાત્ર થઈ ગઈ એટલે મારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી તો હું રિટર્ન ચૂકવવા ભરું તો આ જોગવાઈ અંગે કેટલાક વર્ષો પહેલાં મેં કહ્યું એ પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવી કારણ કે સરકારે એમ કહ્યું કે ભાઈ કલમ એંસી હેઠળ તમે જે કાંઈ ક્લેમ કરો છો ડિડક્શન્સ એની યોગ્ય તપાસ કરવાનો અમે હક રાખીએ અને એ ક્યારેય શક્ય બને જો તમે આવકવેરા રિટર્ન ભર્યું હોય તો એટલે કપાતો પૂરતી તો એ જોગવાઈ હતી જ હવે આ વખતથી આ કરમુક્તિના સંદર્ભમાં જે એક મહત્ત્વ બધી જ કરમુક્તિઓ નહીં પરંતુ એક જે મહત્ત્વની કરમુક્તિને એ લોકોએ આમાં લક્ષ્યમાં લીધી છે અને ખાસ કરીને આપણા બજારના દર્શક મિત્રોને માટે આ ખૂબ મહત્ત્વની વાત છે આ વખતથી એટલે કે બે હજાર સોળ સત્તરના નાણાકીય વર્ષથી જે તમે હવે રિટર્ન ભરવાના આ વખતે એવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે કે માની લો કે તમારી વ્યાજની કુલ આવક બે લાખ રૂપિયા છે અને તમને બજારમાંથી થયેલો લાંબા ગાળાનો મૂડી નફો આજે પાંચ લાખ રૂપિયા છે અત્યાર સુધીની જોગવાઈઓ અનુસાર ગત વર્ષ સુધીની જોગવાઈઓ અનુસાર આ કેસમાં તમારે આવકવેરા રિટર્ન ભરવાની કોઈ જ જવાબદારી નહોતી પરંતુ હવે ચાલુ વર્ષથી આજે અઢી લાખ રૂપિયાને લક્ષમાં લેવા માટે તમે બે લાખ રૂપિયાની તમારી વ્યાજની આવક વધતા આ કલમ દસ આડત્રીસ હેઠળ લાંબા ગાળાનો મૂડી નફો જેના સંદર્ભમાં તમે એસટીટી પણ ભર્યો છે જે અન્યથા કરમુક્ત છે પરંતુ આવકવેરા રિટર્ન ભરવાની તમારી જવાબદારી નક્કી કરવાના હેતુ સર એને પણ લક્ષવા લેવી પડશે એટલે મેં જે આપને દાખલો આપ્યો એમાં પહેલાં બે લાખ અને આ પાંચ લાખ એમ ગણતા સાત લાખ રૂપિયા તમારી આવક થઈ જે અઢી લાખથી વધુ છે માટે તમારે આવકવેરા રિટર્ન ભરવાનું આવશ્યક છે એટલે દર્શક મિત્રો તમારે આ વર્ષ માટે તમે આ લાંબા ગાળાના મૂડી નફાના બજારના જે કોઈ વ્યવહારો હોય એની વિગત પણ ધ્યાનમાં લક્ષ્યમાં રાખીને એને તમારે તમારા રિટર્નના એક્ઝમ્ટ ઇન્કમના કોલમમાં દર્શાવી અને આવકવેરાનું રિટર્ન ભરવાની તમારી જવાબદારી છે એ ખ્યાલમાં રાખીને તમારે ભરવો પડશે ભલે ટેક્સ ભરવાનો ન થતો હોય પણ રિટર્ન ભરવાનું તો આ હવે કરમુક્ત આવકો અંગેની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી શકે એની પણ એક ખુલાસો તમારે અહીંયા આપવો પડશે ટેક્સ ભરવાનો નથી પણ ખુલાસો ચોક્કસ આપવાનો રહેશે બીજું એક નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ગઈ છે તો હવે અહીંયા આ તો આપણે આવકવેરા રિટર્નની વાત કરી પણ આવતા વર્ષનું રિટર્ન ભરીએ એ પહેલાં ટેક્સ પ્લાનિંગ કરવું હોય તો એમાં કયા કયા મુદ્દાઓ ખાસ અત્યારથી ધ્યાનમાં રાખવા વિક્રમ જેમ કહે છે કે ધ અર્લી બર્ડ કેચ ઇઝ ધ એટલે સમયસર વર્ષના પ્રારંભે જ ઇનફેક્ટ દર્શક મિત્રોને હું હંમેશા કહેતો રહ્યો છું કે તમારા ખાતામાં સેવિંગ એકાઉન્ટની અંદર બેલેન્સ પડ્યું હોય તો માત્ર ચાર ટકાનું સેવિંગ એકાઉન્ટનું વ્યાજ અને એ પણ પાછું કરપાત્ર એટી ટીટીએમાં દસ હજાર સુધીનું તમને ડિડક્શન મળે પણ અદરવાઇઝ ઇટ ઇઝ ઓન્લી અ ફોર રિટર્ન તો એ કરવાને બદલે તમે જે વર્ષ દરમિયાન આયોજન કર્યું હોય કલમ એંશી સીનો લાભ લેવાના હેતુસર તો એ રોકાણો પીપીએફમાં રોકાણ કરવાનું હોય તો શા માટે આપણે દિવાળી દશેરા કે વર્ષના અંત સુધી રાહ જોવી પડે બેલેન્સ હોય તો એપ્રિલના જ પ્રારંભમાં શા માટે ન કરી દઈએ તો દર્શક મિત્રો આ પહેલો નિયમ ખ્યાલમાં રાખશો કે જો તમારી પાસે લિક્વિડિટી હોય તો જે આયોજન તમે વર્ષ માટે કરવા માંગો છો એ વર્ષના પ્રારંભથી જ કરો એ તમારા માટે હિતાવ ગણાય આ સિવાય સૌથી મહત્ત્વની વાત કારણ કે અનેક કેસોમાં મેં જોયું છે કે બને એવું કે કુટુંબના આજે ત્રણ ચાર રિટર્ન્સ ભરાતા હોય વ્યક્તિ હોય એના પત્ની હોય એનું એચયુએફ હોય એના પુખ્ત વયના સંતાન પુત્ર કે પુત્રી હોય આવા ચાર પાંચ કેસ હોય બધાને કરપાત્ર આવક હોય પણ થાય શું કે જે આજે હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ એટલે કે જે પતિ છે કે વ્યક્તિ છે કે પિતા છે એના કેસમાં જ એ એનો આજે પગારદાર હોય તો પીએફ કપાતો હોય જોડે કદાચ પીપીએફમાંય પૈસા એણે મૂકી દીધા હોય જીવન વીમાનું પ્રીમિયમે એ ભરી દે ટ્યુશન ફી પણ ભરી દે આ બધાનો સરવાળો બે અઢી લાખ રૂપિયા થઈ જાય એ ધ્યાનમાં ના રહે કે ભાઈ મારે તો દોઢ લાખથી વધારે જો થાય તો મને એટી સીનો કોઈ કપાતનો લાભ મળવાનો નથી એટલે તમારે શું આયોજન કરવું જોઈએ કે પ્રારંભે નક્કી કરો કે આખા કુટુંબ માટે કલમ એંશી સીના કેટલા રોકાણો કે આયોજન તમે વર્ષ દરમિયાન કરી શકો છો દાખલા તરીકે તમે નક્કી કરો કે ભાઈ મારે ટોટલ વર્ષ દરમિયાન લગભગ લાખ સવા લાખ રૂપિયાના જીવન વીમાના પ્રીમિયમ ભરવાના છે પીપીએફની અંદર આજે સગીરવાયના બાળકોના ખાતામાં ભરવા માટે મારે આજે બે બાળક છે તો ત્રણ લાખ રૂપિયા સુધી તમે ભરી શકો છો આજે કોઈ પગારદાર હોય તો એ પોતાનો પીએફની વાતનો વિચાર કરે ટ્યુશન ફી બાળકો અભ્યાસ કરતા હોય તો આ તમામ આજે એમ સમજો કે પાંચ છ લાખ રૂપિયાનો આવો પુલ જેને કીટી કહીએ સેક્શન એટી સીની એ નક્કી કરીને પછી તમે આયોજન કરો કે ભાઈ ટ્યુશન ફી કયા ખાતામાં લઈશું જ્યાં જીવન વીમા પ્રીમિયમ નથી ભરાતું ત્યાં ટ્યુશન ફી ભરીએ જ્યાં આગળ પીપીએફ ભરાય છે ને એના દોઢ લાખ થઈ જાય છે તો પછી એમાં જીવન વીમા પ્રીમિયમ ભરવાની જરૂર નથી એચયુએફ પીપીએફ ભરી નથી શકતું તો જીવન વીમા પ્રીમિયમ ઇઝ અ ગુડ ઓપ્શન ટ્યુશન ફી એ માતા કે પિતા ભરી શકે છે તો આજે જો પિતા કે માતા જેના કેસમાં યોગ્ય આયોજન તમે કરી શકતા હોય એ મુજબ કરો એટલે દર્શક મિત્રો મહત્ત્વની વાત એ છે કે વર્ષના પ્રારંભે તમે તમારા આખા કુટુંબનું એટી સીનું એક હોલિસ્ટિક પ્લાનિંગનું આયોજન કરી લો અને પછી એનો અમલ કે ઇમ્પ્લિમેન્ટેશન વર્ષ દરમિયાન અસરકારક રીતે કરો આ સાથે એક મેડિક્લેમના સંદર્ભમાં મુકેશભાઈ શું ચંદ્ર મેડિક્લેમમાં પણ આ જ થિયરી અપનાવવાની છે કારણ કે ઘણીવાર એવું બને કે તમે પ્રીમિયમ તમારું પાંત્રીસ ચાલીસ હજાર કે પચાસ હજાર રૂપિયા ભરતા હો કુટુંબના સભ્યો માટેનું હવે તમે જાણો છો કે જો સિનિયર સિટીઝન ન હો તો તમારા કેસમાં મહત્તમ પચીસ હજાર રૂપિયાની તમને મેડિક્લેમની ડિડક્શન છે એમાં પણ પાંચ હજાર રૂપિયા એ પેલા મેડિકલ ટેસ્ટ માટેની છે એટલે તમે શરૂઆતની અંદર વર્ષના પ્રારંભે જ વિચારી લો કે ભાઈ પચીસ હજાર આજે નોન સિનિયર સિટીઝનવાળો કેસ હોય તો પતિ પચીસ ભરી શકે પત્ની પણ પચીસ ભરી શકે એચયુએફના કેસમાં પણ આજે જો કરપાત્ર આવક હોય તો એચયુએફ એના સભ્યો માટેના મેડિક્લેમનું પ્રીમિયમ પણ ભરી શકે તો આ તમામ કેટલી રકમ છે કરીને એને યોગ્ય કેસ મુજબ તમે વહેંચી કાઢો અને યુ કેન કીપ ઓન ચેન્જિંગ ઓલ્સો યર આફ્ટર યર એમાં કંઈ સવાલ નથી બીજું કે જે મેં કહ્યું એ પ્રમાણે જે ટેસ્ટ છે મેડિકલ ટેસ્ટ હવે તમે એક કેસમાં પાંચ હજાર રૂપિયા કરી લીધા તો પછી યાદ રાખો કે જ્યારે ફરી ટેસ્ટ કરાવવાનો છે તો એ બીજા કેસમાં કરો કારણ કે કોઈ એક કેસમાં તમે પચીસ હજાર ન પહોંચ્યા હો પણ પાંચ હજાર જ હોય અને એનાથી તમે ક્રોસ કરી જાઓ તો પછી પાંચ હજારથી વધારે મળતા નથી ભલે તમે ઓવરઓલ પચીસ હજારની અંદર છો તો પણ એટલે દર્શક મિત્રો આવા જે કેટલાક વ્યવહારુ પણ મહત્વના મુદ્દા છે એ ચૂકશો નહીં એ ખાસ મારી આપને સલાહ છે ઓકે બીજો એક મહત્વનો મુદ્દો મુકેશભાઈ ખાસ કરીને આ તો આવકવેરા રિટર્નની આપણે જે વાત કરી રહ્યા છીએ ટીડીએસ એક એવું રહેશે કે એની કાર્યવાહી માટે વર્ષના પ્રારંભે આયોજન કરવું વધારે હિતાવહ હોય છે તો આ કેવી રીતના હોય છે ને આનું આયોજન કેવી રીતે કરવું બિલકુલ વિક્રમ આજે ટીડીએસ વાળી વાત છે ને બહુ સમજવા જેવી છે કારણ કે બને એવું કે આજે તમારી આવક સમજો કે પાંચ લાખ રૂપિયાની છે હવે આપ જાણો છો કે અઢી લાખ રૂપિયા સુધી તો તમારે કોઈ ટેક્સ નથી બાકીના અઢી લાખ ઉપર જે અગાઉના વર્ષમાં તમે દસ ટકાનો ટેક્સ હતો એટલે પચીસ હજાર ભરવા પડતા હતા એ સીધા હવે માત્ર પાંચ ટકા થવાને કારણે સાડા બાર હજાર થઈ જાય છે હવે તમારે વિચારવાનું એ છે કે ભાઈ જો તમારા કેસમાં તમારી આવક કરપાત્ર છે પરંતુ પાંચે પાંચ લાખ રૂપિયાની આવક કે સાત લાખ રૂપિયાની આવક તમે જે બી આવક ગણતા હો એના ઉપરનો તમે જ્યારે ટેક્સની ગણતરી કરો ત્યારે જો ટેક્સની રકમ સાડા બાર હજાર હોય પણ એમાં એ પાંચ લાખની આવકમાંથી સાડા ચાર લાખ તો તમારી વ્યાજની આવક છે તો એ સાડા ચાર લાખની વ્યાજની આવક ઉપર દસ ટકાના ધોરણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો ટીડીએસ કપાઈ જાય તમારે ખરેખર ભરવાના થાય છે મેં કહ્યું એ પ્રમાણે માત્ર સાડા બાર એની સામે પિસ્તાલીસ હજાર કપાઈ જાય એટલે સાડી બત્રીસ હજાર તમારા બ્લોક થઈ જાય છે તો આ કેસમાં તમે શું કરી શકો જી પંદર એચ તો સૌ કોઈ જાણે છે અને એ પણ વર્ષના પ્રારંભે જ વિક્રમ સૌ કોઈએ આપી દેવું જોઈએ જેની કરપાત્ર આવક થવાની ન હોય પંદર એચ આપણે જાણો છો એ પ્રમાણે સિનિયર સિટીઝન્સ માટે જી એ નોન સિનિયર સિટીઝન્સ માટે પણ પંદરજી પંદર એચથી આગળ કોઈ વિચારતું નથી હવે આ સંદર્ભમાં મારે ખાસ દર્શક મિત્રો આપનું એ ધ્યાન ખેંચવું છે કે આવા કેસમાં તમે પંદરજી કે પંદર એચ આપી શકતા નથી કારણ કે તમારી આવક કરપાત્ર છે પણ જે ટીડીએસ કપાવાનો છે એની સરખામણીમાં તમારે ભરવાપાત્ર ટેક્સની રકમ ઘણી નાની છે તો આટલી બધી મોટી રકમનું રિફંડ લેવું અને વ્યાજ પણ તમને પછીના વર્ષની પહેલી એપ્રિલ પછી તમને ચાલુ થાય છે એટલે એમાં પણ તમારા માટેની એક મોટી મૂંઝવણને મુશ્કેલી છે તમારે ખ્યાલમાં રાખવાનું છે તો આવા કેસમાં એક વ્યવહારુ અને ઉપયોગી સૂચન એ છે કે આવકવેરાના કાયદા હેઠળ તમે એક ફોર્મ થર્ટીન જેને ફોર્મ નંબર તેર કહેવામાં આવે છે એ ભરીને લોઅર ટીડીએસ કે નો ટીડીએસ માટેની એપ્લિકેશન તમારા સન સંલગ્ન જે ટીડીએસના ઓથોરિટી હોય એની સમક્ષ કરીને જો તમે મેળવો તો ઇટ વિલ બી અ બિગ બ્લેસિંગ કે તમારા ખોટા પૈસા અટવાઈ ન રહે અને આજ એ તો સાચા ગુજરાતીનું કામ છે ગુજુભાઈનું કે આપણો પૈ પૈસો પણ ક્યાંય ખોટો અટવાઈ ન રહે અને એની પ્રેરણા તમને વર્ષના પ્રારંભે મળે માટે આ ખાસ મુદ્દો ખ્યાલમાં રાખશો ઓકે તો આ એક વર્ષના પ્રારંભ ઘણું મહત્ત્વનું વ્યવહારું સૂચન મળી રહ્યું છે ટીડીએસની કાર્યવાહી કરવા માટે એ સિવાય પણ કરવેરા આયોજન કેવી રીતના કરવું એનું અને મહત્વનું કે આ વખતે આ રિટર્ન ભરવાની આ વખતની પ્રોસેસમાં કયા મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવું એના અંગેનો ઘણો આભાર મુકેશભાઈ આપનો સમય ફાળવી અહીંયા અમારી સાથે જોડાયાના સમગ્ર વિગતો આપીએ બદલ અને સાથે જ હાલ અત્યારે હવે ટેક્સ લર્નિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ આગામી સપ્તાહે ફરી આવીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર